નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જી કેમાં તો મિત્રો જે રીતના તમે જોઈ રહ્યા છો કે આજે મિત્રો આપણે મિશન જે છે ચંદ્રયાન ટુ જે ઈસરો દ્વારા મિત્રો લોન્ચ કરવામાં આવ્યું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સામેલ છે કારણ કે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ચંદ્રયાન ટુ વિશે મિત્રો પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના પૂછાવાના ને પૂછાવાના અને આ વિડિયો જોયા પછી મિત્રો એક પણ પ્રશ્ન

ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કેવા કેવા નીકળે છે ચંદ્રયાન ટુ વિશે તો સૌપ્રથમ તો મિત્રો આ ચંદ્રયાન ટુ છે ક્યારે લોન્ચ કરાયું તો મિત્રો ખાસ તારીખ યાદ રાખી લેજો કે બાવીસ જુલાઈ બે હજાર ઓગણીસ બાવીસ જુલાઈ બે હજાર ઓગણીસ અને બેતાલીસ બે ને તેતાલીસ પીએમ એટલે કે બપોરે મિત્રો બે ને બે કલાક ને તેતાલીસ મિનિટે આ ચંદ્રયાન ટુ લોન્ચ થયું પહેલા મિત્રો એ ક્યારે લોન્ચ થવાનું હતું તો મેં પહેલા મિત્રો એ પંદર જુલાઈ લોન્ચ થવાનું હતું પણ અને લોન્ચ ક્યારે થયું મિત્રો 22 જુલાઈ 2019 ક્યાંથી પ્રક્ષેપિત કરાયું મિત્રો ખાસ યાદ રાખજો તો સતીશ ધવન સ્પેસ સેન્ટર જે છે શ્રી હરિકોટા હરિકોટા કે ઉપર પરીક્ષામાં સમય પણ વારંવાર પૂછાય છે તો શ્રી હરિકોટા છે આંધ્ર ની અંદર આવેલું છે ત્યાંથી મિત્રો આ પ્રક્ષેપિત કરાયું છે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ કઈ સંસ્થા દ્વારા મિત્રો આ ચંદ્રયાન 2 લોન્ચ કરાયું તો ઈસરો ઈસરો નું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાય છે

તો મિત્રો પરીક્ષામાં એ પણ પૂછે કે ઈસરો સ્થાપના ક્યારે થઈ હતી તો ઈસરો સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો ને ની અંદર પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ સિત્તેર ના રોજ ઈસરો સ્થાપના થઈ હતી હાલના અધ્યક્ષ મિત્રો કે શિવમ છે અને એનું મુખ્યાલય ક્યાં છે મુખ્ય મથક પણ પૂછી શકે તો બેંગ્લોર અંદર એનું મુખ્ય મથક છે એટલે કે બેંગ્લોરુ છે રોવર ચંદ્ર ક્યાં કયા હિસ્સામાં ઉતરશે તો રોવર ચંદ્ર જે છે મિત્રો તો આ પ્રજ્ઞા જે છે રોવર ચંદ્ર એ કયા વિસ્તારમાં ઉતરશે

આના જે પ્રોજેક્ટ ડિરેક્ટર છે મિત્રો પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા એમ વનિતા અને રીતુ કરી કરીદલ છે આના ડાયરેક્ટર છે મિત્રો ચંદ્રયાન ટુ સફળતા બાદ ભારત ચોથો દેશ બનશે ચંદ્રયાન જો મિત્રો ટુ જે છે સફળ થયું એટલે મિત્રો આપણો ભારત કેટલામો દેશ બનશે ચોથો દેશ બનશે પહેલો દેશ કયો છે મિત્રો ચંદ્ર ઉપર તો કે રશિયા છે બીજો અમેરિકા છે અને ત્રીજો ચીન છે અને ચોથો કયો દેશ બનશે ભારત બનશે કુલ મિત્રો વજન કેટલું છે ત્રણ પોઈન્ટ આઠ ટન જેટલું મિત્રો વજન છે અને જીએસ વેલી એમ કે થ્રી જે છે મિત્રો એ બાહુબલી રોકેટ બાહુબલી રોકેટ તરીકે પણ જાણીતું છે તો જીએસ એલવી એમ કે થ્રી છે બાહુબલી રોકેટ તરીકે પણ જાણીતું છે અને એ વજન છે છસો ચાલીસ ટન છે કેટલો છે મિત્રો છસો ને ચાલીસ ટન છે અંતરિક્ષ મંત્રાલય મિત્રો નરેન્દ્રભાઈ મોદી છે ચંદ્રની આંતરિક સ્થિતિનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે આપણ પરીક્ષામાં પૂછાય મિત્રો કે ચંદ્રની જે આંતરિક સ્થિતિ છે એ આંતરિક સ્થિતિનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મિત્રો સેલેનોલોજી કહેવાય છે શું કહેવાય છે સેલેનોલોજી કહેવાય છે પૃથ્વી અને મિત્રો ચંદ્ર વચ્ચેનું વજન કેટલું છે તો 384400 કિલોમીટર છે 384400 કિલોમીટર છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ જે છે મિત્રો એ પૃથ્વી કરતા કેટલા ભાગનું છે મિત્રો છઠ્ઠા ભાગનું છે ચંદ્રનું જે ગુરુત્વાકર્ષણ જે છે એ પૃથ્વી કરતા છઠ્ઠા ભાગનું છે ચંદ્રયાન એક જે લોન્ચ થયું હતું મિત્રો એ બાવીસ દસ બે હાજર આઠ ના દિવસે લોન્ચ થયું ત્યારે થયું હતું મિત્રો ચંદ્રયાન એક જે લોન્ચ થયું હતું એ બાવીસ ઓક્ટોમ્બર બે હાજર આઠ એટલે કે બાવીસ દસ બે હાજર આઠ ના આઠ ના આઠ ના રોજ લોન્ચ થયું હતું અને એના અધ્યક્ષ ત્યારે ઈસરો ના કોણ હતા મિત્રો તો જે માધવન નાયર હતા અને બે હાજર અઢારમાં જે છે મિત્રો એ ડિસેમ્બરની અંદર ચીન દ્વારા જે છે મિશન ચાંગ છે જે લોન્ચ કીધું મિત્રો એ અસફળ રહ્યું હતું તો મિત્રો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ચંદ્રયાન ટુ વિશે જે પ્રશ્નો પૂછાઈ શકે છે તે મહત્વની માહિતી આ વિડીયોમાં સામેલ કરવાનો પ્રયત્ન કર્યો છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારે વોટ્સઅપ ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર જોડાવા માટે ડિસ્ક્રિપ્ટની અંદર લિંક આપેલી છે તે લિંક પર ક્લિક કરીને અમારા અન્ય ગ્રુપ સાથે જોડાવ અને ડેલીની અપડેટ મિત્રો મેળવો ધન્યવાદ